हेलो फ्रेंड्स, केम छो? मजा माने स्वागत छे तमारू मारी चेनल भावता भोजन पर। आजकल बधा हेल्थ कॉन्शियस वधारे थई गया छे, जेथी बधा पोताना डाइट पर वधारे ध्यान आपे छे। एटला माटे ज आजे हूँ तमारा माटे 5 टाइप्सनी एकदम इंटरेस्टिंग, डिलिशियस, न्यूट्रिशियस अने कलरफुल वेइट लॉस स्मूधी लावी छू। ख्याल छे फ्रेंड्स, स्मूधी शू काम बधाथी अलग छे? केम के तेनी अंदर तमे जे उमेरो छो ते बधुं ज तमने विथ न्यूट्रिशन मळे छे, कशुं वेस्ट जतुं नथी। फ्रूट्स एंड वेजिटेबल्सनी स्मूधी बनावी होय तो तेमांथी 100% न्यूट्रिशन तमने मळे छे। तो चालो फटाफट बनावानुं स्टार्ट करिए। सौ पहला तो एक बाउलमां 4-5 खजूरनी पेशी लो, त्यारबाद तेमां 5 बदाम, 5 काजू अने 1 अखरोट उमेरो। हवे तेमां 1 कप जेटलू गरम पाणी उमेरी तेने पलळवा माटे 15-20 मिनिट सुधी साइड पर राखी दो। फर्स्ट ओरेंज स्मूधी। ओरेंज स्मूधी बनावा माटे एक मिक्सर जार में ओरेंजनी स्लाइसीस उमेरो। आ स्लाइसीसमांथी बी काढ़ी लेवाना छे। त्यारबाद तेमां हाफ बाउल जेटलू गाजर छोलीने सुधारेलू एड करो। 2 टेबलस्पून जेटलू मध उमेरो, 2-3 आइस क्यूब्स उमेरो, पछी 1 कप जेटलू पाणी उमेरी तेने क्रश करी लो। तो रेडी छे अहीं ओरेंज स्मूधी। तो चालो तेने ग्लासमां सर्व करी अने ओरेंजनी स्लाइसथी गार्निश करीए। सेकेंड चॉकलेट बनाना स्मूधी। चॉकलेट बनाना स्मूधी बनावा माटे एक मिक्सर जार में 1 केळું चॉप કરીને લીધું છે। ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ચોકલેટ સિરપ એડ કરો, 1 ટેબલસ્પૂન જેટલું મધ ઉમેરો, 1/2 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરો, 2-3 આઈસ ક્યુબ્સ ઉમેરી બધું બરાબર ક્રશ કરી લો। અહીં રેડી છે ચોકલેટ બનાના સ્મૂધી। સર્વ કરવા માટે 1 ગ્લાસમાં ચમચીથી ચોકલેટ સિરપ આ રીતે સાઇડ પર લગાવો અને પછી મસ્ત ઠંડી ઠંડી ચોકલેટ બનાના સ્મૂધી સર્વ કરો અને ચોકલેટ સિરપથી ગાર્નિશ કરો। થર્ડ પ્લમ સ્મૂધી। પ્લમ સ્મૂધી બનાવવા માટે 1 મિક્સર જારમાં 2 પ્લમ્સ રફલી ચોપ કરીને ઉમેરો, પછી તેમાં 3 ટેબલસ્પૂન જેટલું મધ ઉમેરો, 1/2 કપથી થોડું વધારે ઠંડુ દૂધ ઉમેરો, ત્યારબાદ 2-3 આઈસ ક્યુબ્સ ઉમેરી મિક્સર જારને ફેરવી લો। તો રેડી છે અહીં પ્લમ સ્મૂધી। તેને સર્વિંગ ગ્લાસમાં ઠંડી ઠંડી સર્વ કરી 2-3 પ્લમના ટુકડાથી તેને ગાર્નિશ કરો। ફોર્થ નટી બનાના સ્મૂધી। નટી બનાના સ્મૂધી બનાવવા માટે 1 મિક્સર જારમાં 1 બનાના ચોપ કરીને લીધું છે, ત્યારબાદ તેમાં પહેલાં પલાળેલા નટ્સ પાણી કાઢીને ઉમેરી દો, 2 ટેબલસ્પૂન જેટલું મધ ઉમેરો અને 1/2 કપ જેટલું ઉકાળીને ઠંડુ કરેલું દૂધ ઉમેરો, 2-3 આઈસ ક્યુબ્સ ઉમેરી મિક્સર જારને ફેરવી લો। તો રેડી છે અહીં નટી બનાના સ્મૂધી। મસ્ત ઠંડી ઠંડી સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી કાજુ બદામના ટુકડાથી ગાર્નિશ કરો। ફિફ્થ મેંગો સ્મૂધી। મેંગો સ્મૂધી બનાવવા માટે 1 મિક્સર જારમાં 1 બાઉલ જેટલી મેંગો રફલી ચોપ કરીને લીધી છે, ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલું એકદમ મોળું દહીં લીધું છે। અહીં દહીંમાં તમે 2-3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી શકો છો। 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરો, 2 ટેબલસ્પૂન જેટલું મધ ઉમેરો, 2-3 આઈસ ક્યુબ્સ ઉમેરી મિક્સર જારને ફેરવી લો। તો રેડી છે અહીં એકદમ થીક મેંગો સ્મૂધી। તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી ટૂટી ફ્રૂટી કે પછી મેંગો પીસીસથી ગાર્નિશ કરો। તો ફ્રેન્ડ્સ, રેડી છે અહીં 5 ટાઈપ્સ સ્મૂધીઝ, જે ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે, જેથી તેને જો તમે સવારના નાસ્તામાં લો તો આખો દિવસ એનર્જેટિક રહે છે અને વેઇટ લોસમાં હેલ્પ કરે છે। ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સમાં ફાઇબર્સ આવેલા હોય છે, જે વેઇટ લોસને પ્રમોટ કરે છે, બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે
અને કોન્સ્ટિપેશન સામે પણ ફાઇટ કરે છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. અને જો તમે વેઇટ લોસ કરવા માંગતા હોય તો આ સ્મૂધી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મિનિમમ 15 ડેઝ બ્રેકફાસ્ટમાં સ્મૂધી લેશો તો તેનું રિઝલ્ટ જરૂરથી દેખાશે. વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળતા રહીશું નવી હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.